યહૂદી અને પાટીદાર સમાજના ડીએનએ એક છે, આ વાત કરી છે પાટીદારના નેતાએ। જી હા, હાલમાં જ સરદાર જયંતીનું આયોજન થયું હતું અને આ આયોજન દરમિયાન આણંદમાં એક કાર્યક્રમ થયો હતો અને આ કાર્યક્રમમાં પાટીદારના નેતા અને સરદારધામના અધ્યક્ષ એવા ગગજી સુતરિયા છે, તેમણે એક નિવેદન આપ્યું। તેમણે ગુજરાતમાં મહિલાઓ અને બહેનો જે સુરક્ષિત ગણાય છે તે ગુજરાતમાં તેમણે મહિલા અને બહેનોની સુરક્ષાને લઈને સવાલ ઉઠાવતું નિવેદન આપ્યું છે, જેને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે। શું કહ્યું છે તેમણે આપણે જણાવીએ આ રિપોર્ટમાં। અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી થઈ, ત્યારે આણંદમાં એક શામ સરદાર કે નામથી લોક ડાયરાનું આયોજન થયું હતું, જેમાં સરદાર ધામના અધ્યક્ષ ગગજી સુતરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું, પાટીદારો અને યહૂદીઓના ડીએનએ એક સમાન છે, યહૂદીઓ 88 લાખ છે અને આપણે 125 કરોડ, જો એક થઈને રહીશું તો ધાર્યું કામ કરીશું। આ ઉપરાંત આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે યહૂદી સમાજ પાસેથી માત્ર પાટીદાર સમાજે નહીં પરંતુ ભારતે શીખવાની જરૂર છે। પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ। આંખ મિલાવીને યહૂદી સમાજની બરોબરી કરવા માટે તમને યહૂદી સમાજમાં મજા આવશે ને? હું તો કહું છું કે યહૂદી સમાજ પાસેથી માત્ર પાટીદાર નહીં સમગ્ર ભારતે શીખવા જેવું છે કે આપણી દીકરીઓ શોપિંગમાં જાતી હોય તો બાજુમાં રિવોલ્વર લટકતી હોવી જોઈએ। અને સરદાર ધામની અંદર લાઠી દાવ અને તલવારબાજી દીકરીઓને વીરાંગનાઓને શીખવાડવાનું શરૂ કરી દીધું છે, સ્વરક્ષણ માટે, એનો અધિકાર છે સાહેબ, સ્વરક્ષણ માટે। જેવી રીતે યહૂદીઓ ઇઝરાયલ અમેરિકા દુનિયા ઉપર જે આર્થિક સામ્રાજ્ય ભોગવે છે મેનેજમેન્ટ દ્વારા, એ 88 લાખ છે। દરેક સમાજ વિકસે, સૌથી પહેલા મેં કીધું દરેક સમાજ વિકસે, પણ જો આપણે 125 કરોડ હોઈએ અને યહૂદીઓ 88 લાખ હોય, બરાબર, પોતાના સ્વરક્ષણ માટે, પોતાના ધંધાના વિકાસ માટે દુનિયા ઉપર છવાઈ જતા હોય તો એના આપણા લોહીના ગુણો હરખા મળતા આવે છે। હવે તમારે નક્કી કરવાનું છે। હું તો ઈચ્છું છું કે તેજસ્વી, સક્ષમ, સબળ, સમૃદ્ધ, તેજસ્વી અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય, પણ પરાક્રમી સમાજનું પણ નિર્માણ થવું જોઈએ સ્વરક્ષણ માટે, એમાં બિલકુલ અતિશયોક્તિ નથી। તો આ સમગ્ર મામલે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ગગજી સુતરિયા પર નિશાન સાધ્યું છે। પાટીદાર આંદોલન દરમિયાન થયેલા અત્યાચાર અને મા બેન દીકરીઓને ગાળા દેવામાં આવી અને લાઠીચાર્જ બાબતે માન્ય ગગજીભાઈ ક્યારેય પણ અવાજ ઉઠાવ્યો નથી કે સરકારમાં રજૂઆત પણ આ બાબતે ક્યારેય કરેલ નથી। બીજી બાબત છે કે દીકરીઓના કમરે બંદૂક લટકાવવાની જે વાત છે તેમાં કોઈ પણ દુર્ઘટના બનશે ત્યારે શું ગગજીભાઈ જામીન થશે કે પાટીદાર સમાજના દીકરાઓને જે રીતે પોતે જામીન થવું પડ્યું હતું એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવશે? બીજી બાબત એ છે કે જ્યારે મહિલા અનામતના કાયદાની વાત હતી ત્યારે માન્ય ગગજીભાઈ તરફથી સ્પષ્ટ ના પાડવામાં આવી હતી કે 33% મહિલા અનામતના કાયદામાં કોઈ પણ જાતનો અન્યાય થાય તો હું સરકારમાં રજૂઆત કરીશ નહીં, એટલે બધા જ જાહેર મંચ ઉપરથી કહેવાના અને ગ્રાઉન્ડ ઉપર કરવાના કાર્ય અલગ હોય એવું મને દેખાઈ રહ્યું છે। દેશમાં ગુજરાત રાજ્યને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત ગણાય છે અને આ મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવતી વાત છે, ત્યારે આખરે સુરક્ષિત ગુજરાતમાં બંદૂકની વાત કેમ કરાય છે તે પણ એક સવાલ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।